કરનાર કૌભાંડ પર પ્રકાશ પડ્યો છે શહેરના સોસાયટી વિસ્તારમાં જાહેર રોડ ઉપર ગેરકાયદેસર ખડકી દેવામાં આવેલ પતરાની છવ્વીસ જેટલી નવી નક્કોર કેબિનો જપ્ત કરવા માટે જામનગર મ્યુનિસિપાલના એસ્ટેટ વિભાગે આજે સવારથી જ કાર્યવાહી હાથ ધરી છે દસ જેટલી કેબિનો જપ્ત કરી લેવામાં આવી છે જ્યારે બાકીની કેબિનો પર પોલીસ બંદોબસ્ત સાથે જપ્ત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે એસ્ટેટ વિભાગના અધિકારી નીતિન દક્ષીએ જણાવ્યું હતું કે તારમા સોસાયટી વિસ્તારમાં જાહેર રોડ ઉપર છેલ્લા પંદર દિવસથી વધુ સમયથી આ કેબિનો જાહેર રોડ ઉપર પડી હોવા છતાં છેક આજે એસ્ટેટ વિભાગને ધ્યાનમાં આવી હતી અને આ કેબિનો કોની છે અને કોણે અહીં ખડકી તેની જાણકારી હજી સુધી એસ્ટેટ વિભાગને અધિકારી પાસે નથી જાણવા મળ્યા અનુસાર જામનગર મ્યુનિસિપાલમાં ભારે વગ ધરાવતા કોઈ માથા દ્વારા ભાડે અથવા તો વેચાણથી આપવાના ઈરાદા સાથે આ કેબિનો અહીં ખડકાવવામાં આવી છે આશ્ચર્યની વાત એ છે કે પંદર પંદર દિવસ સુધી જામનગર મ્યુનિસિપાલટીના જામબાઝ એસ્ટેટ વિભાગના ધ્યાનમાં આ બાબત કેમ ન આવી શું શહેરમાં અન્ય જગ્યાએ પણ આ પ્રકારની કેબિનો જામયુકોની મંજૂરી વગર ખડકી દેવામાં આવી છે હાલ તો આ કેબિન કૌભાંડ શહેરમાં અને જામ્યુકોના વર્તુળમાં ભારે ચર્ચા જાગી છે જો કે એ બાબતની તપાસ જરૂરી છે કે શું આ કેબિનો જાહેર માર્ગ ઉપર ખડકવામાં આવી છે કે પછી કોઈ ખાનગી માલિકીની જગ્યા ઉપર શહેરમાં ગેરકાયદેસર દબાણ મામલે નવા મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી પણ આકરા પાણીએ હોવાનું જાણવા મળ્યું છે શહેરમાં કોઈ પણ જગ્યાએ કોઈ પણ ચમરબંધી દ્વારા કરવામાં આવતા દબાણો તેઓ સાંખી લેવાના મૂડમાં ન હોય તેવ જણાઈ રહ્યું છે હું એનઆર દીક્ષિત એસ્ટેટ ઓફિસર જામનગર મહાનગરપાલિકા જામનગર આપણા માધ્યમથી જણાવું છું કે કાલાવડ કાલાવડ નાકા બહાર ચાર મહમ્મદ સોસાયટીની સામે ગેરકાયદેસર કેવી રાખવામાં આવેલ હતી ડીએમસી સાહેબના હુકમ મુજબ એ અમલવારી કરી અત્યારે અમે ડીમ જે ટીવીનો છે ઉપાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે અને કાર્યવાહી અત્યારે ચાલુ છે

ટ્રેનના પાટા પર રમતા હતા બાળકો ત્યારે ટ્રેન આવી જતા એક બાળક પાટા પરથી ભાદર નદીમાં પડી જતા ત્રિવેન્દ્રપુરી સોમનાથ ટ્રેનની અડફેટે આવી જતા બે બાળકોનું મોત નીપજ્યું હતું રાજકોટથી સોમનાથ જતી ટ્રેનમાં આવતા જતા મોત થતું હોય છે જેતપુર પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યો હતો બંને બાળકોના મૃતદેહ પીએમ અર્થે જેતપુર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આશિષ મહેતા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લાના લીમડીથી રોડ પર અકસ્માત અકસ્માત સર્જાયો સર્જાયો હતો હતો મહિન્દ્રા પિકઅપ અને ચાલક તાલુકાના ચચાણા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી બાઇક ચાલકને ઈજા પહોંચતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો મહિપત મેટાલિયા દિવ્યાંગ ન્યૂઝ સુરેન્દ્રનગર